આજે આપણે ધોરણ 10માં ના વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. આ બધી નેનો ટેકનોલોજીનો પરિચય છે પહેલા, એટલે ખાસ તો મારે જે પાઠ ગુજરાતીમાં છે એ મોટે ભાગે અંગ્રેજીમાંથી શાબ્દાની રીતે શાબ્દિક રીતે ભાષાંતર કરેલું છે, એટલે ઘણી વખત સમજવાનું મુશ્કેલ પડે. એના શબ્દો અંગ્રેજીના જે હોય ગુજરાતીમાં ન મળતા હોય તો ગમે તે સંસ્કૃત શબ્દો વાપર્યા હોય તો સમજવાનું અઘરું પડે. એટલે હું જે અંગ્રેજીમાંથી ખરેખર મારી દ્રષ્ટિએ જે ભાવાનુવાદ થાય તો તમને સમજાય એ રીતે સમજાવવાની કોશિશ કરીશ, અને એના જે કંઈ મને અનુભવના દાખલા આવે છે એવા દાખલા ઉમેરતો જઈશ. એટલે આ રીતે આપણે એક એક સેક્શન લેતા જશું. એટલે આજે જે પ્રસ્તાવના છે એમાં ચાર પાંચ વસ્તુ શીખવાની છે, એટલે એના ઉપર આપણે પહેલાં ભાર દેશું કે નેનો ટેકનોલોજી. એટલે નેનો એટલે શું, ટેકનોલોજી એટલે શું, એટલું પહેલાં આપણે પ્રસ્તાવનામાં સમજાવાય છે. હવે નેનો એટલે નાનું, પહેલાં તો એટલે નાનું એટલે કેવડું નાનું, તો કે એક મીટરનો અબજમો ભાગ. જેમ આપણે મોટા માપ વધારતા જઈએ કે મીટરનું કિલોમીટર કરીએ, નાનું કરવું હોય તો સેન્ટીમીટર કરીએ, એથી નાનું કરવું હોય તો મિલીમીટર કરીએ, એવી રીતે જો એ અબજમો ભાગ કરીએ એટલે કે 10ની માથે 9 મીંડા ચડાવીએ, 1ની માથે 9 મીંડા ચડાવીએ, એટલા મીટરના જો ભાગ કરીએ એક અબજમો ભાગ, એ એક નેનોમીટર થાય. એટલે આટલી નાની વસ્તુના પદાર્થો આપણે બધા એના ગુણધર્મો શીખ્યા જે 9મા ધોરણમાં, કે ધાતુ શું અને એના તત્વો અને એના અણુ ને પરમાણુ ને બધું આપણે શીખ્યા હતા. પણ જે વસ્તુ અત્યારે આપણે બનાવીએ છીએ મોટે ભાગે એના જે અણુઓ હોય એમાંથી જ વસ્તુ બનાવીએ છીએ. હવે આમાં નેનો ટેકનોલોજીમાં એથી આગળ વધે છે કે બહુ નાની વસ્તુ તમે જો કરી નાખો તો એમ કે એના ગુણધર્મો બદલાઈ જાય છે. આપણે એમ કીધું કે પાણીનો ગુણધર્મ એમ કે 0 ડિગ્રી કરતાં નીચે જાય તો બરફ થઈ જાય, 100 ઉપર જાય તો એ વરાળ થઈ જાય. એ જે બધા ગુણધર્મો બધા આપણે 118 જે તત્વો શીખા એના ગુણધર્મો જો તમે એથી નાનું કરી નાખો, નાનું એટલે કેવડું કે 100 નેનોમીટર કરતાં જો એનું કદ નાનું થઈ જાય તો એના જે ગુણધર્મો છે એ આ બધા સૂક્ષ્મના ગુણધર્મો બદલાઈ જાય. એટલે એ ખાસ તો આમાં આખું નેનો ટેકનોલોજીમાં જુદું આવે છે. એટલે એમાં આગળ વધતા પહેલાં તો ટેકનોલોજી એટલે શું એની થોડી વ્યાખ્યા સમજાવે છે કે આપણે વિજ્ઞાન ને ટેકનોલોજી ને બધા શબ્દો વારંવાર વાપરતા હોય છે પણ ખરેખર એ શું છે એ પહેલાં જરા એની વ્યાખ્યા, એટલે સાયન્સમાં હંમેશા બહુ સ્પષ્ટતા હોવું જોઈએ. તો શું કર્યું છે કે ટેકનોલોજી એટલે કે જે આપણે વૈજ્ઞાનિક સિદ્ધાંત શીખ્યા હોઈએ એનો ઉપયોગ કરી અને કાંઈ પણ નવા આપણે કંઈ પણ નવા સાત વસ્તુ બનાવીએ, કારણ કે નવો પદાર્થ પણ બનાવીએ કે આપણે એલ્યુમિનિયમ કે આ તે કે બધું જે બધા બતાવીએ એવી રીતે કોઈ વસ્તુ બનાવીએ અથવા યંત્ર બનાવીએ અને એની જે કળા છે એ બદલાવાની, કે આ વૈજ્ઞાનિક સિદ્ધાંતનો ઉપયોગ કરી અને વસ્તુ અથવા યંત્ર બનાવવાની જે કળા છે એને ટેકનોલોજી કહેવાય છે. હવે એ ટેકનોલોજીનો ઉપયોગ શું છે, તો કે આજે આપણે માનવનો વિકાસ આપણો જે વિકાસ થાય, આપણે જે કાંઈ સુખ સગવડતા મળે છે, આપણી સમૃદ્ધિ, આપણી સુખાકારી અને આપણો ઉત્કર્ષ વિકાસ થાય એ બધા માટે આનો જે ઉપયોગ કરીએ છીએ આપણે જે બધી પ્રક્રિયાનો, એટલે એ બધી ટેકનોલોજી થઈ. એટલે આવી રીતે આ પહેલાં ટેકનોલોજીની વ્યાખ્યા આપી દીધી.